धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम जाहेर थई गयुं, परंतु केटलाक विद्यार्थीओने आ परिणामथी संतोष नथी। तेमनुं कहेवुं छे के अमे तनतोड मेहनत करी जो परीक्षा लेवाई होत तो अमे वधु सारुं परिणाम मेळवी शक्या होत। महत्वनुं छे के धोरण 10 अने 12 ना विद्यार्थीओए बोर्डनी परीक्षा माटे तनतोड मेहनत करी हती अने आ समयगाळामां कोरोना केसमां वधारो थता सरकारे धोरण 10 अने 12 ना रेग्युलर विद्यार्थीओने मास प्रमोशन आप्युं हतुं। હવે આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા તેમનામાં અસંતોષ જોવા મળ્યો। ધોરણ 10ના 50%, ધોરણ 11ના 25 અને ધોરણ 12ના 25% ગુણોની ગણતરી કરાઈ હતી। ધોરણ 11માં વિદ્યાર્થીઓએ મહેનત ન કરી હોવાથી પરિણામ પર અસર પડી છે। પરિણામની વાત કરીએ તો 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 9455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ અને 35,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે। જ્યારે 82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ અને 1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ મળ્યો છે। અનેક વિદ્યાર્થીઓ માને છે કે જો માસ પ્રમોશનના બદલે પરીક્ષા લેવાઈ હોત તો તેઓ વધુ સારો દેખાવ કરી શક્યા હોત। નહીં, આના કરતાં અમે ઘરે જાતે મહેનત કરીને એક્ઝામ આપીને પરિણામ મેળવ્યો તો અમને વધારે સંતોષ મળત, કારણ કે આમાં તો 10માં 11માંના બેઝ ઉપર રિઝલ્ટ આપેલું છે। એના કરતાં અમે 12મામાં વધારે મહેનત કરીને સારું પરિણામ મેળવી શક્યા અને આ પરિણામથી સંતોષ નથી, આના કરતાં પણ અમે વધારે પરિણામ મેળવવાના કેપેબલ છીએ। પરીક્ષા લેવાઈ હોત તો પરિણામ કંઈક વધારે આવત અને આગળ CA પરસ્યુ કરેલું છે, અત્યારે CA પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી છે। ક્યાંક અંશે સંતુષ્ટ છીએ, પણ સરકારશ્રી એ જો પરીક્ષા લીધી હોય તો હજી વધુ સારું પરિણામ મેળવત અને આગળ જતા કલેક્ટર બનવામાં વધારે સારી રીતે સફળ